સામેથી ખુશ ખુશાલ જઈ શકે અને પેરેન્ટ્સ ને બી કોઈ પ્રોબ્લેમ વગર મીન્સ ક્યાંય ઉચાટનાર સ્કૂલે મોકલવામાં. બિલકુલ, એક ઉચાટ ન રહે એ જ વાતાવરણનું નિર્માણ થવું જરૂરી છે, એની જ વાત કરી રહ્યા છે. અને રુઝાનબેન, જયારે હું કે આપ ભણતા હતા ત્યારે એક પરિસ્થિતિ હતી કે કદાચ શિક્ષકો જે સોટી વાગે ચમચમ વિદ્યાલય ધમધમની વાત થતી હતી, પણ આવા જે નિર્લજ્જ કૃત્યો જે છે આવા કૃત્યો ત્યારે જોવા નહોતા મળતા. થોડા દશકની અંદર જ પરિસ્થિતિ બદલાઈ છે કેમ? યુ આર રાઈટ કે આપણે સૌ, હું તો એ રીતે જ મોટી થઈ છું, આઈ થેન્ક્સ ટુ દેટ હું જરા રફ એન્ડ ટફ બી થઈ છું, પણ હવે ધેટ હેઝ ચેન્જ, થિંગ્સ હેવ ચેન્જ, આપણે ચેન્જ થવું પડે. પણ હવે તમારો જે પોઈન્ટ છે કે હવે આ જે આવું બધું કોઈ કોઈની સાથે આપણે સાંભળ્યું નહોતું, સપનું નહોતું સાંભળ્યું, તો દૂરની પાસે સપનું નહોતું આવ્યું. હવે અત્યારે જે થઈ રહ્યું છે, બીકોઝ આઈ એમ અગેન રિપીટિંગ કે વલનરેબિલિટી, એ ખબર પડી ગઈ, ધેર આર લોટ ઓફ લૂપહોલ્સ ઇન ધ સિસ્ટમ, એ ખબર પડી ગઈ કે બાળકો વલનરેબલ ને વલનરેબલ કઈ રીતે કે એ લોકો બોલી ના શકે, એ લોકોને ખબર ના હોય, એ લોકોને કઈ ભાન ના હોય, તો પછી પરિસ્થિતિ એ થાય. જે સવાલ મેં ડિમ્પલ બેન ને કર્યો, એક સવાલ તમને કરવા માંગીશ કે આ ધીકતો ધંધો ચલાવનારા જે સંચાલકો છે, હવે એમને પણ શું પડે? એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ રિક્વાયર્ડ, જેને કે તમે અત્યારે કહો કે રાયન સ્કૂલમાં બાળકો હવે એક ક્લાસમાં ચાર જ બાળકો છે, બીજા ગયા નહીં, ગભરાતા હતા. એટલે હવે લેટ અસ, આઈ ડોન્ટ બિલીવ ઇન મોબોક્રેસી, બટ અત્યારે આ કરવાની બહુ જરૂર છે કે વાલીઓ એ ના જોયે કે ભાઈ મારી નજદીકની સ્કૂલ છે એટલું મારા બાળકને મોકલું, યા દેખાવા દેખીવા ના થાય. અગર એ લોકો હવે ગોડ ફોરબિડ પણ આવું કંઈક ખબર પડે, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ધે સ્ટોપ સેન્ડિંગ ધેર ચિલ્ડ્રન ટુ ધેટ, કારણ કે સ્કૂલનું નામ બગડશે તો સ્કૂલવાલા સુધરવાના છે, નથી સુધરવાના. બીજું, ધેર કેન ઓલવેઝ બી રેન્કિંગ સિસ્ટમ, જેમ આપણી કોલેજીસમાં રેન્કિંગ સિસ્ટમ આવે છે, અનફોર્ચ્યુનેટલી સ્કૂલમાં રેન્કિંગ સિસ્ટમ નથી આવી. રેન્કિંગ સિસ્ટમ ઓન ક્લીનલીનેસ, રેન્કિંગ સિસ્ટમ ઓન ડિસિપ્લિન, ઓન એડ્યુકેશન. ઘણી વાર શું થાય, રેન્કિંગ સિસ્ટમ બસ એડ્યુકેશન કે અમારા છોકરા ફર્સ્ટ આવે, અમારા છોકરા ફર્સ્ટ આવે એટલે અમારી સ્કૂલ સૌથી બેસ્ટ. પણ એ નથી જોવાતું કે ભાઈ અત્યારે તમારી સ્કૂલ ફ્રોમ ધ સેફટી પોઈન્ટ, હાઇજીન પોઈન્ટ કઈ રીતે સારી છે અને કઈ રીતે તમે છોકરાઓ એમાં ભણી શકે. એટલે ધીઝ આર ઓલ ધ થિંગ્સ એટ ધીસ મોમેન્ટ આઈ કેન થિંક ઓફ. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ જે કહું છું કે જે વલનરેબિલિટીની વાત કરી કે જે છોકરાઓ છે, તો એના માટે ઇમ્પોર્ટન્ટ છે કે લેટ અસ બી ધ લોઝ આર ઇનફ, ઇનફ લોઝ આર ધેર, સો નોટ લેટ અસ નોટ ગેટ એન્ટેંગલ્ડ ઇન ધેટ. પણ જાણે કે અત્યારે આ થયું, તો જે આપણા મહિલા અરે બાલ આયોગના બેન છે, એ લોકો આની પર સ્ટ્રોંગ એક્શન લે, જાણે કે વચ્ચે બી ઘણા એ લોકો સ્ટ્રોંગ એક્શન લીધા કે નહીં મને નથી, પણ આવ્યું તો ખરા, તો સ્ટ્રોંગ એક્શન લે, તાકી ઇટ હેઝ સેટ એન એક્ઝામ્પલ, ને સ્કૂલને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. આઈ વુડ રાધર યુઝ ધ વર્ડ બ્લેકલિસ્ટ, તાકી એનો જે પેલી ઠેકડી ઠેકડી આગળ ના ચડાઈ શકે. પણ ડિમ્પલ બેન, બ્લેકલિસ્ટ થશે અનફોર્ચ્યુનેટલી કેવી રીતે? પણ કારણ કે ડિમ્પલ બેન સવાલ